કોરોનાની ત્રીજી લહેર જ્યારે ગુજરાતમાં વ્યાપ વધી રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક નિર્ણય કરી આપણે બધા જાણીએ છીએ પ્રમાણે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો રાજ્યનો મોટામાં મોટો ઇવેન્ટનો પ્રસંગ રદ કર્યો, પતંગ ઉત્સવ પણ રદ કર્યો, ફ્લાવર શો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ રદ કર્યો અને ખેલ મહાકુંભનું આયોજન પણ અત્યારે રદ કરવામાં આવ્યું છે. આમ સરકાર તરફથી બધી જ રીતે કોરોના સામે સાવચેતી રાખવા માટે જાગૃતિના ભાગરૂપે મહત્ત્વના મહોત્સવો પ્રસંગો જ્યારે મુલતવી રાખ્યા હોય ત્યારે સ્વાભાવિક જિલ્લામાં તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ કોરોના સંક્રમણ વધે નહીં એ માટે સરકારી તંત્રને સુસજ્જ રાખવા માટે એની કામગીરીને આગળ વધારવા માટે દરેક પ્રભારી મંત્રીશ્રીઓને મુખ્યમંત્રીશ્રીએ જે સૂચના આપી કે દરેક પ્રભારી મંત્રીશ્રી તાત્કાલિક પોતપોતાના જિલ્લાની મુલાકાત લે એના ભાગરૂપે આપણા મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે મહેસાણા આવ્યા છે. સવારે કલેક્ટર કચેરીમાં ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કલેક્ટર DDO અને DSP તથા રાજ્યના પ્રભારી સચિવ અમારા મહેસાણા જિલ્લાના આપણા શ્રી ધનંજય ત્રિવેદી પણ ઉપસ્થિત હતા. પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું, દરેક વિષય ઉપર પૂરતી ચર્ચા કરવામાં આવી અને કોરોનાની બીજી લહેર વખતે જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓની પરિસ્થિતિ અત્યારે કયા તબક્કે છે એનું પણ મને મંત્રીશ્રીએ રિવ્યૂ કર્યું અને દરેક જગ્યાએ કોરોના બે વખતે જે ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા એની માહિતી મેળવી, એ બધા ચાલુ છે કે કેમ, ઉપયોગમાં લેવાની તૈયારી છે કે કેમ એ પણ માહિતી મેળવી. ઓક્સિજન સિલિન્ડર ગઈ વખતે જે પ્રશ્ન થયો તો બધા જ ઓક્સિજન સિલિન્ડર જે રાજ્ય વિભાગના આરોગ્ય વિભાગના હસ્તકના છે સરકારના છે એ બધા જ ભરીને તૈયાર રાખવા એવી પણ સૂચના આપી. એવી રીતે વડનગર મેડિકલ કોલેજ, નૂતન મેડિકલ કોલેજ વિસનગર, લાયન્સ હોસ્પિટલ મહેસાણા, ભાગ્યદેવ હોસ્પિટલ કડી આવી જે મોટી ટ્રસ્ટની હોસ્પિટલો છે એનો પણ જરૂર પડે ઉપયોગ કરવા માટે સરકાર તરફથી બધી વ્યવસ્થાનું રિવ્યૂ કરવામાં આવ્યું છે. ધન્વંતરી રથ મહેસાણા શહેર સહિત જિલ્લામાં બધી જગ્યાએ ચાલુ કરવામાં આવ્યા છે, જે મહોલ્લે મહોલ્લે પોળે પોળે સોસાયટીએ જઈ અને નાગરિકોને સામેથી તપાસ છે કે કોઈને તાવ શરદી ઉધરસ વગેરે હોય તો તાત્કાલિક એની કાળજી રાખી શકાય અને સારવાર ચાલુ કરી શકાય. આપણા મહેસાણા જિલ્લામાં અત્યારે જે કેસો છે એ બધા જ મોટે ભાગે હોમ ક્વોરન્ટાઇન છે અને લગભગ 10 દિવસમાં આ દર્દીઓ સાજા થઈ જાય છે એવો અત્યાર સુધીનો આ ત્રીજા વેવનો રેકોર્ડ એ આપણે જોયો છે. એટલે ગભરાવાની બહુ જરૂર નથી પણ સાવચેત ચોક્કસ રહેવું પડે એવી મંત્રીશ્રીએ બધાને તંત્રને સૂચના આપી છે. બસ સ્ટેશનો, માર્કેટયાર્ડો કે બીજી કોઈ જાહેર જગ્યાઓ હોય જ્યાં વસ્તી વધારે ભેગી થતી હોય તો ત્યાં માસ્ક વગરનું કોઈ ના રહે એ માટે પણ કડકાઈ રાખવા DSPશ્રીને સૂચના આપી છે. આમ કોરોના સોશિયલ ડિસ્ટન્સ આ બધું જાળવવું અને સરકારની હોસ્પિટલોની વ્યવસ્થાને એકદમ તૈયાર રાખવી આ પ્રમાણેની તૈયારી સરકાર તરફથી કરી છે ત્યારે મને મહેસાણાના ધારાસભ્ય તરીકે વિશ્વાસ છે કે સરકારના સહયોગથી, નાગરિકોના સહયોગથી, આરોગ્ય વિભાગના સહયોગથી મહેસાણામાં આપણે કોરોનાને નિયંત્રણમાં ચોક્કસ રાખી શકીશું. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ માન્ય મુખ્યમંત્રીશ્રીએ તમામે તમામ પ્રભારી મંત્રીશ્રીઓને પોતાના પ્રભારી ક્ષેત્રની અંદર જવા માટે આખી ચર્ચા થતી તેના ભાગરૂપે આજે મારે મહેસાણા જિલ્લામાં આવવાનું થયું છે. મારી સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા, બંને મારા સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કલેક્ટર કચેરી ખાતે તમામ અધિકારીઓ સાથે આની ચર્ચા કરવામાં આવી અને મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જે
આગામી જિલ્લાને પહોંચી વળવા માટે જે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એને ખૂબ ઝીણવટભરી ચર્ચાઓ થઈ. માન્ય નીતિનભાઈ સાહેબે પણ માર્ગદર્શન આપ્યું. મહેસાણા જિલ્લાની અંદર લગભગ 3500 કરતાં પણ વધારે બેડોની સુવિધા છે. 4000 કરતાં પણ વધારે ઓક્સિજન બોટલીની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. 14 કરતાં વધારેના પીએસએલ ઓક્સિજન પ્લાન્ટની પણ શરૂ થઈ ગયા છે. આ સાથે સાથે લગભગ 5200 કરતાં વધારે અમારા હેલ્થ વર્કર્સ લોકો દરેક કર્મચારી ગામે ગામ જઈ ઘરે ઘર સુધી જઈ અને એની પુષ્ટા કરવાની છે. જે જગ્યાએ જ્યાં લાગે કે અહીંયા કોરોના સંક્રમિત છે આખું કોલ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. વેક્સિનેશનની વાત કરું તો કદાચ આખા ગુજરાત રાજ્યની અંદર મહેસાણા જિલ્લો કદાચ 96% કરતાં પણ વધારે એટલે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. પ્રથમ ડોઝ સેકન્ડ ડોઝમાં પણ અને સાથે સાથે જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જે 15-18 વર્ષના યુવાનોને વેક્સિનેશન આપવાનું એમાં પણ મહેસાણા જિલ્લો અત્યારે ખૂબ આગળ છે. એટલે વેક્સિનેશનની કામગીરી પણ વહીવટતંત્રે ખૂબ સારી રીતે કરી છે. સાથે સાથે અમારા સૌ ધારાસભ્ય મિત્રો, સંસદ સભ્યશ્રીઓ, અમારું સંગઠન પણ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. ક્યાંય પણ કોઈ પ્રજાને મુશ્કેલી ના પડે એના માટે તંત્ર સજાગ થયું છે.